નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર વીસ વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ દસ અને પ્રકરણ નંબર ચૌદ પરિવહન સંદેશાવ્યવહાર અને વ્યાપાર મિત્રો છેલ્લે આપણે નવમું ચેપ્ટર છે એ પૂરું કર્યું હતું આંકડાકીય માહિતી યાદ રાખવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને આજે હવે એક નવું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ મિત્રો અને એ ચેપ્ટર છે ચૌદમું આપણું પરિવહન વ્યવહાર અને વેપાર ખૂબ જ મજા આવે એવું ચેપ્ટર છે ખૂબ જ આનંદ આવશે કે જે આપણે જંગલમાં પ્રવાસ કરીને આવ્યા હતા અને હવે આપણે વાહનમાં બેસીને પ્રવાસ કરવાનો છે મિત્રો એક સ્થળેથી આપણે બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને પરિવહન કહેવાય મિત્રો ખાસ યાદ રાખજો એક શબ્દની અંદર પૂછાઈ શકે કે એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાન એની હેરફેરને શું કહેશું આપણે પરિવહન બે વસ્તુ મહત્વની એવી માનવી કે માલસામાન એની એક સ્થળેથી બીજા સ્થળે જ્યારે હેરફેર કરીએ છીએ ત્યારે આપણે એને પરિવહન કહેશું સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાને પરિવહન કહી શકાય દેશ કે પ્રદેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પરિવહનનો મહત્વનો ફાળો છે મિત્રો કોઈ પણ દેશ હોય તો એના વિકાસની અંદર વાહન વ્યવહાર છે એનો ખૂબ જ મોટો ફાળો છે પરિવહનથી વસ્તુઓની કે માનવીની આવન જાવન પ્રવૃત્તિ સંભવી શકે છે જો પરિવહનની વ્યવસ્થા છે એટલે વસ્તુ આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ માણસો છે એની પણ આવન જાવન છે એ પરિવહન થકી જ થઈ શકે છે પરિવહનથી દૂરના પ્રદેશોને એકબીજાથી આપણે સાંકળી શકીએ છીએ રાષ્ટ્રીય એકતા તથા ઔદ્યોગીકરણ અને શહેરીકરણની હું વાત કરું છું તમને માનો કે ઔદ્યોગિકરણ છે જ્યાં ઉદ્યોગોની સ્થાપના થઈ તો એનો કાચો માલ છે એ દૂર દૂરના સ્થળેથી વાહન દ્વારા આપણને આવશે ઉદ્યોગોમાં અને ઉદ્યોગો છે ત્યાંથી જે કંઈ ચીજ વસ્તુઓ તૈયાર થાય છે એ બજાર સુધી પહોંચાડવામાં એ પરિવહન સેવા ખૂબ જ ઉપયોગી છે તો ઔદ્યોગિકરણ થયું હવે તમે જુઓ તો શહેરીકરણ તો શહેરીકરણ કોને કહેશો મિત્રો ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણા બધા લોકો છે શહેરમાં આવીને વસવાટ કરતા હોય છે અને શહેરની વસ્તી જ્યારે વધે છે શહેરમાં વસવાટનું પ્રમાણ વધે છે તો આવી રીતે શહેરીકરણ થાય છે પણ એનું મુખ્ય કારણ પરિવહનથી જ શક્ય બન્યું છે આજની તુલનામાં પહેલાંના સમયમાં તમે જુઓ લોકો છે લોકો વચ્ચેના સંપર્ક બહુ ઓછા હતા આજે તો સંદેશાની આપલે માટે વધુને વધુ લોકો સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરે છે ટપાલ ટેલિફોન મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ સંદેશા વ્યવહારના વ્યાપક થવા લાગ્યા છે જો આ પ્રશ્ન છે એમસીક્યુ ની અંદર પણ આપણને પૂછાઈ શકે છે ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે બરાબર છે સંદેશાવ્યવહારના વ્યાપક સાધનો છે કયા કયા થયા છે ટપાલ ટેલિફોન મોબાઈલ ફોન ઇન્ટરનેટ આ બધા સંદેશાવ્યવહારના વ્યાપક વાય એવા સાધનો છે ભારતે અવકાશી સંશોધન ક્ષેત્રે પણ ઉપગ્રહો તરતા મુકા છે જો આનાથી દૂર સંચાર સેવાઓનો પણ ઘણો બધો સુધારો થયો છે મિત્રો વ્યાપાર પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો વ્યાપાર ઉત્પાદન પ્રવૃત્તિને પણ વેગ આપે છે કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણપણે સ્વાવલંબી હોય શકે જ નહીં જો મિત્રો આ શબ્દ ન હોય એટલે તમને સમજાવી દઉં છું કોઈ પણ દેશ તમે જુઓ તો સ્વાવલંબી નથી દેશ પાસે જે કંઈ વસ્તુ બનતી હોય તો અમુક વસ્તુ એવી હોય કે એ દેશમાં નથી બનતી તો એને બહારથી બીજા દેશમાંથી આયાત કરવી પડે છે અને એ દેશ પાસે અમુક વસ્તુ ન બનતી હોય તો એ કોઈ અન્ય દેશ પાસેથી આયાત કરતો હોય છે એટલે કોઈ દેશ અત્યારે સંપૂર્ણ નથી અથવા તો સ્વાવલંબી નથી અને સ્વાવલંબી નથી એટલે તો આપણો આ વ્યાપાર છે ને એ શક્ય બને છે એક બીજા દેશો છે એ અદલા બદલીનો આવો વ્યવહાર કરવો પડે છે માનો કે દાખલા તરીકે ઉદાહરણ તમને આપીને સમજાવું કે ભારતમાં ઘણી બધી કૃષિ પેદાશો થાય છે અને મધ્ય પૂર્વના દેશો છે ત્યાં જાય છે અને ત્યાંથી આપણને માનો કે ખજૂર છે કે કોઈ એવી ખનીજ તેલ છે એની આપણે આયાત કરીએ છીએ મિત્રો આ ક્યારે શક્ય બન્યું તો કે કોઈ દેશ સ્વાવલંબી નથી એટલે આપણા દેશ પાસે ખેત પેદાશો કેટલી બધી છે અને મધ્ય પૂર્વના દેશો છે તો ત્યાં ખજૂર અને કેટલીક ખનીજ તેલ છે તો એ આપણે લઈ આવવાનું ને આપણે આપણે દેશમાંથી જે ખેત પેદાશો થાય છે એની આપણે નિકાસ કરીએ એટલે બે દેશ વચ્ચેનો વેપાર વ્યવસ્થિત ચાલે હવે આપણે આ પ્રસ્તાવના બાદ ધીમે 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 પરિવહન તરફ આગળ વધીએ મિત્રો આરંભની અંદર માનવી છે ને રખડતું ભટકતું જીવન જીવતો તો અને ધીમે ધીમે પછી ખેતીની શોધ થઈ પછી તે એક જગ્યાએ સ્થાયી જીવન જીવવા લાગ્યો પહેલાં રખડતું ભટકતું જીવન જીવતો હતો ઝાડની નીચે રહેતો હોય ક્યાંક બખોલમાં રહેતો હોય નદી ઝરણાનું પાણી મળે તો એ પી લેતો હતો અને પથ્થરનો ઉપયોગ અને ક્યાંક ને ક્યાંક શિકાર કરી અને ખોરાક મેળવી લેતો હતો પહેલાં આવું જીવન જીવતો હતો પણ ખેતીની શોધ થઈ એટલે માણસ એક જગ્યાએ રહેવા જીવન જીવવા માટે પ્રયત્ન કર્યો અને જીવન જીવવા લાગ્યો શરૂમાં એ પોતાની જે વસ્તુ છે તે જાતે જ વહન કરતો હતો વહન કરો એક જગ્યાએથી બીજી જગ્યાએ માનો કે કોઈ લાકડાનો ભાર હોય એ પોતે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હતો ધીમે 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 સમય જતા એ ખેતી સાથે પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરી અને પશુઓનો ઉપયોગ શરૂ કર્યો એમાં બોજવાહક તરીકે પણ એનો ઉપયોગ કરવા લાગ્યો અને વર્તમાન સમયમાં એ પશુઓથી વધારે પરિવહન પ્રવૃત્તિઓમાં યાંત્રિક વાહનોનો ઉપયોગ થવા લાગ્યો જો પહેલાં પશુની તમને વાત કરી દઉં તો બળદગાડાનો ઉપયોગ કર્યો ધીમે ધીમે હાથી છે એ લાકડાની બધી હેરફેર કરતો હતો ખચર છે ટૂંકમાં આવી રીતના વાહન છે નહોતા ત્યારે પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો પછી તો યાંત્રિકરણ થવાને કારણે એ વાહનો છે તૈયાર થઈ ગયા પરિવહન પદ્ધતિને સ્થાન આબોહવા ભૂપુષ્ઠ માનવ વસ્તીનું પ્રમાણ વગેરે જેવી બાબતો તેને પ્રભાવિત કરે છે જો વાહન વ્યવહાર છે ને એના માટે ખૂબ જ જો ભૂપુષ્ઠ ખૂબ જ જરૂરી છે મેદાની પ્રદેશ હોય તો ત્યાં એવા પ્રકારના વાહનો ચાલે ઉચ્ચ પ્રદેશ હોય પર્વતવાળો વિસ્તાર હોય તો ટૂંકમાં પરિવહન માટે આ ખૂબ જ અસર કરતી એ બધી વસ્તુ આપણને છે આ ઉપરાંત તકનીકી એટલે કે ટેકનોલોજી એનો વિકાસ આર્થિક વિકાસ બજાર અને મૂડીરોકાણ રાજકીય નિર્ણયો આ બધા સાંસ્કૃતિક પરિબળો પણ પરિવહન ઉપર અસર કરતા હોય છે મેદાની પ્રદેશમાં સડક તથા રેલમાર્ગથી પરિવહન થઈ શકે છે પર્વતીય વિસ્તાર હોય તો આજે પણ પશુઓ છે જો મિત્રો બરાબર યાદ રાખજો કે મેદાની પ્રદેશ તો સડક અને રેલમાર્ગ દ્વારા પર્વતીય વિસ્તાર હોય તો પશુઓ છે માનો કે હિમાલયના દુર્ગમ સ્થળો છે તો ત્યાં યાક છે એનાથી આ પરિવહન થતું હોય છે માનવીનો બોજ વાહક તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે જો એમસીક્યુમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે એક શબ્દ અંદર કે હિમાલય છે એમાં દુર્ગમ વિસ્તારમાં તો કે યાર એવરેસ્ટ આરોહણ સમયે ભોટિયા મિત્રો ફરી એક પાછું તમે જ્યારે પ્રશ્નો વાંચો ત્યારે આવશે જ શું યાદ રાખવાનું છે મેદાની પ્રદેશ તો સડક અને રેલવે પર્વતીય વિસ્તાર દુર્ગમ એવો હિમાલય જેવો તો યાક એવરેસ્ટ આરોહણ સમયે કોણ મિત્રો કામમાં આવશે આપણને ભોટિયા લોકો કામમાં આવશે ભોટિયા ખાસ યાદ રાખજો એવરેસ્ટ ઉપર ભોટિયા લોકો છે જે સારા એવા પર્વતારોહક પણ છે તે સામાન ઉચકવાનું કામ કરે છે એવરેસ્ટ ઉપર શું યાદ રાખશો મિત્રો ભોટિયા શું કામ કરશે સામાન ઉંચકવાનું આ ઉપરાંત પહાડી પ્રદેશોમાં જંગલના જેવા ક્ષેત્રો છે તો ત્યાં હાથી છે ખચર છે અને ઘોડાનો ઉપયોગ થાય છે યાદ રહી ગયો મિત્રો જંગલ હોય તો હાથી ખચર ઘોડા એવરેસ્ટ હોય તો ભોટિયા હિમાલયનો દુર્ગમ વિસ્તાર હોય તો યાક મેદાની પ્રદેશ હોય તો સડક અને રેલવે માર્ગ અને રણ પ્રદેશ હોય તો ઊંટ શ્રેષ્ઠ બોજવાહક છે મેદાની પ્રદેશોમાં પણ કઠિયારા છે એ લાકડા કાપી અને માથે ઊંચકતા હતા એ આપણે ઘણી બધી જગ્યાએ જોયા હશે અને રેલવે સ્ટેશન પૂછે તો કુલ્લીઓ પણ માથે સામાન ઊંચકતા જોઈ શકાય છે દરિયા કિનારે કે નદીની ઊંડી હોય તો ત્યાં બારે માસ પાણી રહેતું હોય તો ત્યાં જહાજ કે હોડીઓનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આ આપણે થોડી એવી પરિવહનની માહિતી મેળવી છે બરાબર હવે ધીમે ધીમે આપણે જુદા જુદા માર્ગોનો અભ્યાસ કરશું એટલે અત્યારે આપણે આટલું રાખીએ પછી આપણને ધીમે ધીમે આગળ આપણે જુદા જુદા માર્ગોનો અભ્યાસ કરશું અને પરિવહનની થોડીક માહિતી છે એટલે તમને હોમવર્ક આપતો નથી એમાંથી બધું ટૂંકું છે એકવાર વાંચી લેજો બરાબર છે અસુ